મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે ખાલી જગ્યાઓ જોઈ, કેટલાક ઉદાહરણો પરથી ખાલી જગ્યા પૂરતા શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળ વધીએ. મિત્રો, આગળના વિડિયોમાં મેં તમને એક કાર્ય સોંપ્યું હતું. તમને યાદ છે મેં કયું કાર્ય સોંપ્યું હતું? હા, કે તમે આખો દિવસમાં કેટલા લીટર પાણી પીવો છો તે જોજો. હવે દરેક વિદ્યાર્થીએ એ કાર્ય પૂર્ણ કર્યું જ હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલીક વસ્તુઓ લઈએ છીએ એની ઉપર, એની બોટલ ઉપર કેટલા ml છે, કેટલા લીટર છે તે લખેલું જ હોય છે. જેમ કે આપણે શેમ્પૂની બોટલ ખરીદીએ તો શેમ્પૂની બોટલ ઉપર એ કેટલા ml ની છે તે લખ્યું હોય છે. કોપરેલી બોટલ ખરીદીએ તેના ઉપર પણ લખેલું હોય છે. ત્યાર પછી આપણે બીજી કઈ બોટલ ખરીદીએ છીએ? કઈ હોય? પાણીની બોટલ, બરાબર ને? તો પાણીની બોટલ ઉપર પણ લખેલું હોય છે કે તે કેટલા ml ની છે. પછી આપણે સવાર સવારમાં ચા પીવા માટે જે દૂધની કોથળી લાવીએ છીએ, જે થેલી લાવીએ છીએ દૂધની, એની ઉપર પણ લખેલું હોય છે કે તે કેટલા ml ની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. મિત્રો, આપણે જોઈએ રામુની બોટલનું માપ. તો રામુ પાસે એક લીટરની પાણીની બોટલ છે. કેટલા લીટરની? એક લીટરની પાણીની બોટલ છે. રામુ જ્યારે રસ્તામાંથી જઈ રહ્યો હતો ત્યારે તેને કોપરેલની નાની ખાલી બોટલ મળી. સાની? કોપરેલની. કોપરેલની નાની ખાલી બોટલ મળી અને એ બોટલ ઉપર લખ્યું હતું 250 મિલી. શું લખ્યું હતું? 250 મિલી. હવે રામુ શું વિચારે છે કે આ નાની બોટલની મદદથી હું મારી આ જે એક લીટરની બોટલ છે એને પાણીથી ભરી દઉં. શું કરું? પાણીથી ભરી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, તમે કેટલી વાર આ બોટલને ખાલી કરશો તો આ રામુની બોટલ ભરાઈ જશે? રામુ પાસે એક લીટરની બોટલ છે અને તેને મળી કેટલાની? 250 મિલી. તો 250 મિલીની જે નાની બોટલ છે એને આ એક લીટરમાં આપણે કેટલી વખત ખાલી કરશું? બરાબર, કેટલી વખત ખાલી કરશું? તો આપણે શું કરવું પડે? પહેલા હું નાની બોટલ એક વાર ખાલી કરું છું. એ 250ની છે એટલે મેં ખાલી કરી એટલે અહીંયા સુધીનું પાણી ભરાયું. 250 મિલી સુધી પાણી ભરાયું. હવે ફરીથી આ 250 મિલીની જે બોટલ છે, બરાબર, એને હું પાછી આની અંદર ખાલી કરું છું એટલે મારું 50 કેટલું થયું? 500 મિલી જેટલી પાણી ભરાયું. કેટલું? 500 મિલી જેટલું. એટલે એક વાર ખલવી, મેં બે વાર ખલવી, બરાબર ને? ફરીથી આ 250 મિલીની જે બોટલ છે એને હું આ બોટલમાં ખલવું છું એટલે એ બોટલ મારી અહીંયા સુધી ભરાય છે. એટલે કે 750 મિલી સુધી ભરાય છે. એ હું ત્રીજી વાર બોટલ ખાલી કરું છું. ફરી પાછી આ 250 મિલીની બોટલ ભરી હું ફરીથી આ બોટલમાં પાણી ખલવું છું તો મારી બોટલ 1 લિટર સુધી ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 250 મિલીની જે બોટલ છે તે મેં આ બોટલમાં કેટલી વખત ખાલી કરી? તો કે મેં 4 વખત એને ખાલી કરી. 4 વાર મેં 250 મિલીની બોટલને ભરી અને આ બોટલની અંદર ખાલી કરી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, મારી પાસે 500 મિલીની બે નાની બોટલ છે. 500 મિલીની બોટલ છે. હવે આ 500 મિલીની બોટલને હું આ બોટલમાં કેટલી વખત ખાલી કરીશ? તો 1 લિટર થશે. તો કે 500 + 500 બરાબર 1000. એટલે હું 2 વખત આ 500 મિલીની જે બોટલ છે એને 2 વખત આ બોટલમાં ખાલી કરીશ તો હું 1 લિટર એટલે કે 1000 મિલી સુધી પહોંચી શકીશ. હવે મારી પાસે બીજી બોટલ 200 મિલીની છે. કેટલા મિલીની? 200 મિલીની બોટલ છે. હવે આ 200 મિલીની બોટલ હું આ 1 લિટરની બોટલમાં કેટલી વખત ખાલી કરીશ? તો કે કેટલી વખત ખાલી કરીશ? 5 વખત ખાલી કરીશ. કેટલી વખત? 5 વખત. કેમ? કારણ કે 200 × 5 = 1000, બરાબર ને? એટલે 200 મિલીની બોટલ હું 5 વખત ખાલી કરીશ તો 1 લિટર સુધી પહોંચી શકીશ.
એવી જ રીતે મિત્રો આપણી પાસે જે બોટલ હોય તેની ઉપર જે માપ લખ્યું હોય એ માપના આધારે આપણે બીજી બોટલ કેટલી ભરી શકીએ તે આપણે જાણી શકીએ છીએ। આ પ્રવૃત્તિ તમે તમારા ઘરે પણ કરી શકો છો। તમે એક ગ્લાસ લેવાનો અને એક લીટર પાણીની બોટલ લેવાની, પછી તમારે જે પાણીથી ભરેલો ગ્લાસ છે એ ગ્લાસને બોટલમાં એક લીટરની બોટલમાં ખાલી કરતા જવાનું અને જોવાનું કે એ ગ્લાસ કેટલી વખત પાણીની બોટલ જે ભરેલો છે તે બોટલમાં ખાલી કર્યું, તો તમે એના દ્વારા જાણી શકો કે આ ગ્લાસમાં રહેલું પાણી કેટલા મિલી છે। બરાબર ને? ધારો કે તમે એ પાણી કેટલી વખત ખાલી કરો છો, આ એક લીટરની બોટલમાં પાંચ વખત ગ્લાસ ખાલી કરો છો, કેટલી વખત? પાંચ વખત ગ્લાસને એક લીટરની બોટલમાં ખાલી કરો છો, તો તમારા ગ્લાસમાં રહેલું પાણી કેટલું હશે? તો કે 200 મિલીનો ગ્લાસ હશે, જે એક ગ્લાસમાં 200 મિલી પાણી સમાયેલું હશે। તેવી જ રીતે તમે નાનો જે ચા પીવાનો કપ છે તે કપ લેવાનો અને એ કપમાં પાણી ભરીને બોટલમાં રેડવાનું, પછી જોવાનું કે એ કપ કેટલી વખત બોટલની અંદર ખાલી થાય છે અને તેના આધારે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે એની અંદર એ કપમાં કેટલા મિલી પાણી ભરી શકાય છે। તો ચાલો આ જ વસ્તુને આપણે ચિત્ર દ્વારા સમજીએ। હવે જો અહીંયા ગાડી મારી પાસે એક માપ્યું છે એ 1000 મિલીનું છે, કેટલા મિલીનું છે? 1000 મિલીનું, અને બીજો મારી પાસે એક કાચનો ગ્લાસ છે જે 200 મિલીનો છે। હવે આ 200 મિલીનો જે ગ્લાસ છે તેને હું કેટલી વખત આ માપિયામાં ખાલી કરીશ તો 1000 મિલી પર પહોંચશે? તો હું શું કરીશ, 1000 ભાગ્યા 200, 0000 ઉડી જશે અને 2 5 10 એટલે કેટલી વખત થશે? 5 વખત। તો આ 200 મિલીનો જે ગ્લાસ છે એને હું આમાં માપિયામાં કેટલી વખત ખાલી કરીશ? 5 વખત, એટલે 1000 મિલી થઈ જશે। હવે બીજું જુઓ, મારી પાસે 8 લીટરની ડોલ છે, કેટલા લીટરની? 8 લીટરની ડોલ છે। હવે 8 લીટર બરાબર કેટલા મિલી થશે? 8 લીટર બરાબર 8000 મિલી, બરાબર ને? અને આ કેટલી પાણીની બોટલ કેટલાની છે? 1 લીટર। હવે 1 લીટર એટલે કેટલા મિલી થશે? 1000 મિલી। હવે આ 1 લીટરની બોટલ હું આ 8 લીટરવાળી ડોલમાં કેટલી વખત ખલવીશ? તો હું શું કરીશ, 8000 ભાગ્યા 1000, 0000 ઉડી જશે અને આ પણ ઉડાડીએ તો 8 એકા 8, તો બચ્યા કેટલા? 8, એટલે કે 8 વખત। તો આ 1 લીટર જે પાણીની બોટલ છે એને હું આ ડોલમાં કેટલી વખત ખલવીશ? 8 વખત ખલવીશ, એટલે 8 લીટર પાણી આ ડોલમાં ભરાઈ જશે। મિત્રો તો આગળ જોઈએ, મારી માપવાની બોટલ 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી અને 1 લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે લઈએ 200 મિલી, બરાબર? કેટલા લઈએ? 200 મિલી। હવે મારી પાસે આ 200 મિલીની બોટલ છે, કેટલા મિલીની? 200 મિલીની બોટલ છે અને આ મારી પાસે 1 લીટરની બોટલ છે, કેટલા લીટરની? 1 લીટરની બોટલ છે। હવે આ 200 મિલીની જે બોટલ છે એને હું શું કરીશ, આખી ભરી દઈશ। શું કરીશ? આખી ભરી દઈશ, એટલે આ 200 મિલીની જે બોટલ છે એને હું આખી ભરી દઈશ અને આ 1 લીટરની જે બોટલ છે એની અંદર ખલવી દઈશ, એટલે મારું આટલું પાણી ભરાશે, અહીંયા સુધીનું પાણી ભરાશે અને અહીંયા હું શું લખીશ, 200 મિલી, કે શું લખીશ? 200 મિલી। ફરીથી આ 200 મિલીની બોટલને હું ભરીશ અને આની અંદર ખલવીશ, એટલે મારું પાણી આટલે સુધી ભરાશે, એટલે અહીંયા હું શું લખીશ, 200 + 200 બરાબર 400 મિલી, બરાબર?
હવે ફરીથી આ 200 મિલીની જે બોટલ છે એને હું ભરીશ અને આની અંદર ખલવી દઈશ એટલે મારું પાણી આટલે સુધી ઉપર આવી જશે બરાબર એટલે અહીંયા હું કેટલા નોંધીશ મે 200 ની બોટલ કેટલી વખત ખલવી ત્રીજી વખત એટલે 200 પ્લસ 200 પ્લસ 200 એમ હું કેટલી વખત લખીશ ત્રણ વાર લખીશ બરાબર એટલે કેટલા થશે 600 મિલી થશે કેટલા મિલી થશે 600 મિલી થશે આપણે 1 લિટર સુધી પહોંચવાનું છે એટલે કે 1000 સુધી પહોંચવાનું છે એટલે હજુ મારે 200 લિટર આ જે 200 મિલીની જે બોટલ છે એને ફરીથી હું ખલવીશ તો એ ક્યાં પહોંચશે અહીંયા સુધી પહોંચશે મારું પાણી બરાબર એટલે અહીંયા હું કેટલી વાર લખીશ 200 200 200 પ્લસ 200 એમ હું કેટલી વખત લખીશ ચાર વખત લખીશ એટલે કેટલા થશે 800 મિલી તો મેં કેટલી વખત ખલવી ચાર વખત એટલે 800 મિલી થયું પાણી હવે ફરીથી આ 200 ની જે બોટલ છે નાની એને હું ભરીશ અને આમાં ખલવીશ એટલે મારું પાણી અહીંયા સુધી ભરાઈ જશે એટલે અહીંયા ગાડી 200 પ્લસ 200 પ્લસ 200 પ્લસ 200 કેટલી વખત 1 2 3 4 અને 5 વખત એટલે કેટલા થઈ જશે 1000 મિલી એટલે 1 લિટરની બોટલ ભરાઈ જશે બરાબર ને એવી જ રીતે તમે 400 મિલીની બોટલ લો એને 1 લિટરની બોટલમાં ખલવતા જાઓ અને કેટલી વાર ખલવાય છે કેટલી વખત તમારે પાણી ભરીને 1 લિટરની બોટલમાં રેડવું પડે છે તે જુઓ 600 મિલીની બોટલ લો એને કેટલી વખત ખલવવું પડે છે તે જુઓ અને 800 મિલીની બોટલ લઈને જુઓ આ રીતે તમે બોટલ બનાવી શકો છો મિત્રો આગળ જોઈએ તો શું કહે છે તમારા ઘરની ડોલ મગ પ્યાલો અને બીજી વસ્તુઓ જુઓ હવે આપણા ઘરમાં કઈ કઈ વસ્તુઓ હોય એક તો મગ હોય બરાબર પ્યાલો હોય જગ હોય નાની ડોલ હોય મોટી ડોલ હોય ઘડો હોય અને પાણી ભરવાનું ટબ હોય અથવા તો પાણી ભરવાના મોટા પીપ હોય બરાબર ને આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન ચકાસો જે રીતે આપણે માપન બોટલ બનાવી છે બરાબર ને કે 200 એમએલની એટલે કે 200 મિલીની 600 મિલીની 800 મિલીની 1 લિટરની એ રીતે આપણે જે માપન બોટલ બનાવી છે તેની મદદથી આ જે મગ છે પ્યાલો છે જગ છે નાની ડોલ મોટી ડોલ એની અંદર પાણી રેડવાનું અને પછી જોવાનું કે તમારું અનુમાન કેટલું સાચું પડે છે સૌથી પહેલા તમારે અહીંયા અનુમાન લગાવી દેવાનું કે મગ તો કે 800 મિલી બરાબર પછી તમારી પાસે જે 800 મિલીની જે બોટલ તમે બનાવી છે તે આ મગની અંદર રેડવાની અને પછી જોવાનું કે તમે જે 800 મિલીનું અનુમાન કર્યું છે તે તમારું અનુમાન સાચું છે કે ખોટું જો સાચું હોય તો વાંધો નહીં અને કે તમારે એ પણ જોવાનું કે એની અંદર કેટલું પાણી સમાયું ધારો કે 500 મિલી પાણી સમાયું તો તમારે અહીંયા લખવાનું 500 મિલી એટલે કે તમારું અનુમાન અહીંયા ખોટું પડ્યું બરાબર આ રીતે તમારે દરેકની અંદર પાણી રેડવાનું અને જોવાનું કે તમારું અનુમાન કેટલા અંશે સાચું પડે છે અને કેટલા અંશે ખોટું પડે છે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.